જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકને વરસાદે ફરી એક વખત પાણીથી તરબોળ કરી દીધું છે. ચારથી પાંચ દિવસથી સતત મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે ત્યારે જિલ્લાના ઘેડ પંથકમાં ફરી એક વખત બેટ જેવી પરિસ્થિતિ સર્જવા પામી છે. તહેવારના સમયે ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાતા લોકો ચિંતામાં મુકાયા છે. ઓઝત નદીમાં અગાઉ પણ પાણી પાળા તૂટતા ઘટના બની હતી ત્યારે ફરી એક વખત ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સરકાર પાસે વર્ષોથી લોકો નદીને પહોળી કરવા અને ઊંડી કરવાની માંગ કરી રહ્યા છે. જૂનાગઢમાં જયારે વરસાદ થાય ત્યારે બીજે જે પાણી અહીંયા આવી જાય છે. અત્યારે તમામ વસ્તુ બંધ જ છે, માનો ને રોડ રસ્તા દુકાનો આ તે બધું બંધ જ, ઘરે ને ઘરે રહેવાનું. પાવરફુલ તમામ વસ્તુની તકલીફ માની લો ને, રસ્તો જ આપણે બંધ છે, ક્યાંય જવાય ને કહેવાય. આ પાળો તૂટવાથી અમારે જે મગફળી છે, સોયાબીન છે, કપાસનું વાવેતર કરેલું હતું એમાં પાણી ફરી વળ્યું છે. આના કારણે અમારા જે પાક છે એ સંપૂર્ણપણે નાશ થવાની ભીતિ વીતી રહી છે. અને અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી છે કે આ નદી ઊંડી કરાવો, પોળી કરાવો. આ નદી ઊંડી અને પોળી થઈ જાય તો જે આ દર વર્ષે અને વારંવાર અમારે જે આ નુકસાની વેઠવાનો વારો આવે છે એ વારો ન આવે. અને અમે સરકારશ્રી પાસેથી એવી એક જ માગણી છે કે હવે અત્યારે આ જે પાળો તૂટી ગયો છે ઓઝત નદીનો, આને તાત્કાલિક ધોરણે સર્વે થાય અને તાત્કાલિક બંધાય એવી અમારી ખેડૂતો વતી માગણી છે. અને અમારું એક જ એવું કહેવાનું છે અને દર વર્ષે અમે કહીએ જ છીએ કે જૂનાગઢમાં જ્યારે વરસાદ થાય ત્યારે બીજે જે પાણી અહીંયા આવી જાય છે. અત્યારે તમામ વસ્તુ બંધ જ છે, માનો ને રોડ રસ્તા દુકાનો આ તે બધું બંધ જ, ઘરે ને ઘરે રહેવાનું. પાવરફુલ તમામ વસ્તુની તકલીફ માની લો ને, રસ્તો જ આપણે બંધ છે, ક્યાંય જવાય ને કહેવાય. આ પાળો તૂટવાથી અમારે જે મગફળી છે, સોયાબીન છે, કપાસનું વાવેતર કરેલું હતું એમાં પાણી ફરી વળ્યું છે. આના કારણે અમારા જે પાક છે એ સંપૂર્ણપણે નાશ થવાની ભીતિ વીતી રહી છે. અને અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી છે કે આ નદી ઊંડી કરાવો, પોળી કરાવો. આ નદી ઊંડી અને પોળી થઈ જાય તો જે આ દર વર્ષે અને વારંવાર અમારે જે આ નુકસાની વેઠવાનો વારો આવે છે એ વારો ન આવે. અને અમે સરકારશ્રી પાસેથી એવી એક જ માગણી છે કે હવે અત્યારે આ જે પાળો તૂટી ગયો છે ઓઝત નદીનો, આને તાત્કાલિક ધોરણે સર્વે થાય અને તાત્કાલિક બંધાય એવી અમારી ખેડૂતો વતી માગણી છે. અને અમારું એક જ એવું કહેવાનું છે અને દર વર્ષે અમે કહીએ જ છીએ કે